નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત અને કમલેશ મોદી. અને મોરબીથી દોસ્ત આપણે જે એક અનોખી સોડા અને અનોખો સ્વાદ અને અનોખી દુનિયાની અંદર જે આવી ગયા છે એવા જે પાટણ કહેવામાં આવે, પાટણની અંદર જે કંઈક જબરજસ્ત જે ભંગાર સોડા, આ મેં સાચું જ કીધું, બરોબર જ કીધું છે, જે ભંગાર સોડા આજ ભંગાર સોડા પીવા માટે આવ્યા છે. અરે યાર, ભંગાર સોડાનું નામ છે, એ ભંગાર સોડા કેવી રીતના બનાવે છે ને, પાઇનેપલ સોડા આવી તમને કે આખા ઓલ ઇન્ડિયામાં જશો ત્યાં તમને એવી ભંગાર સોડા નામ તો નહીં જોઈએ, નહીં હોય ને, નહીં જોઈએ. કારણ કે આપણે અનોખા વિડીયો અને અનોખી દુનિયાની અંદર જ અમે પહોંચી ગયા હોય અને અનોખી જગ્યા જ હોય તો આપણી સાથે જે જોડાઈ ગયા છે. અને આ લોકોની જે સોડા કઈ હોય છે, કંઈક ભંગાર સોડામાં શું હોય છે? ભંગાર સોડામાં એ લોકો લીંબુ છે ને કાપીને કટિંગ કરી ઉપર નાખે છે, એ લોકોની યુનિક એક વસ્તુ છે. એવું છે. પછી આ લોકોનું ભંગાર સિવાય પાર્ટીશન સોડા છે અને સૌથી મનગમતી વસ્તુ છે પાઇનેપલ સોડા. પાઇનેપલ સોડા એ લોકો બહુ જ પીવે છે. પાઇનેપલ સોડામાં શું હોય છે કે એની જે વસ્તુ હોય છે, જે ટુકડા હોય છે નાના નાના, એ ક્રસ્ટ, પાઇનેપલ નો ક્રસ્ટ હોય ને એ આવે છે અંદર. એનો ભંગાર સોડાની અંદર શું હોય છે કે જે આપણે મસાલા સોડા પીએ છીએ અને એકાદ બે સોડાનું મિક્સર હોય છે, મિશ્રણ કરેલું હોય છે અને એની અંદર લીંબો નીચેલું હોય છે, એના કારણે એનો સ્વાદ અલગ આવતો હોય છે અને અંદર જે મસાલો નાખેલો હોય છે એનો સ્વાદ અલગ આવતો હોય છે. તો જોઈએ હવે, મારે તો યાર એને ભંગાર સોડા જોઈ છે ને પીવી છે, તમારે પણ જોઈ છે ને, જોઈ છે તો ચાલો લઈ જઈએ. ચાલો દોસ્તો, જેના બહુ વખાણ થયા હતા અને જે કહેવાય ને ભંગાર સોડા, અને ભંગાર સોડા ને હું પેલા એને ભંગાર તો સોડા નામ આપ્યું છે, પણ બાકી જે ફ્લેવર છે ને ખતરનાક, બધી જે અલગ અલગ ફ્લેવર સાથે જે બનાવીને આપ્યું છે. આખા લીંબુ આવ્યા છે. અનોખી દુનિયા ને અનોખો સ્વાદ તો ટેસ્ટ મળે તો આવી જ જાય છે. આ ભંગાર સોડા તો ભંગાર નામ છે, પણ એને કેમ નામ આપ્યું મને એ નથી ખબર પડતી. આજે તમે જોઈ શકો છો કે જે કાશ્મીરી કહેવામાં આવે છે અને જે બધી જ વસ્તુ 21 ફ્લેવર અંદર મિક્સ માં હોય છે, એટલે માટે એને ભંગાર સોડા નામ આપવામાં આવ્યું. ભંગાર સોડા એકદમ બેસ્ટ હતી, પણ આ જે પાઇનેપલ સોડા છે ને ભાઈ, પાઇનેપલ જે શરબત જે કહેવામાં આવે કે જે એકદમ પાઇનેપલનો ટેસ્ટ આવે છે ને, એની અંદર લોકો જે મસાલો નાખે છે ને એ એકદમ બેસ્ટ છે, જેની બે કોમ્બિનેશન પછી ઓરિજિનલ મજા સ્ટ્રો વગર પીવામાં મજા. કારણ કે સ્ટ્રો તમે રાખશો ને તો એ ક્રસ્ટ રહ્યું ને એ નીચે રહી જશે. અને બીજું પાઇનેપલ શરબત, જે બીજી જગ્યાએ તમે જાશો ને તો શરબત જે આપણે છે ને ગાડી નાખતા હોય છે, એ લોકો નેચરલ ફ્લેવર કે જેને રાખી મૂક્યું જેથી કરીને જે આપણે ટેસ્ટ એનો અહેસાસ થાય અને મજા આવે. અગર આપણે પાઇનેપલ સોડા જે શરબત પીવા જાય એ લોકો ગહીની ગાડી નાખતા હોય છે, એટલે ફાઈબર નું જે ફાયદો થવાનો હોય ને બોડી ને એ ના થાય, એ કચરામાં જાય. હા, એ કચરામાં જાય, આ આપણા પેટમાં જાય, એટલા માટે પ્રિપર તો કદાચ હું કરીશ ને. તો આ હજુ ભાઈ કઈક અલગ ફ્લેવર માં કઈક બનાવે છે બીજી. હા, કઈ ટ્રિપલ ટેસ્ટ, આને 3D કહેવામાં પણ આવતું છે, 3D સોડા પણ કહેવામાં આવે છે, કે ત્રણ ફ્લેવર તમે સ્ટ્રો નાખીને છેલ્લા લાસ્ટમાં પીશો તો એનો અલગ ટેસ્ટ આવશે. અને વચ્ચે આ કઈ કઈ ફ્લેવર છે? આઈસ બ્લુ છે, જામફળ છે, વોડકા. આ 3D કહેવામાં આવે છે, એટલે ત્રણે ત્રણ તમને ફ્લેવર જે તમે સ્ટ્રો નીચે રાખશો ને એ પ્રમાણે તમને ટેસ્ટ આવશે. નીચે રાખો આઈસ બ્લ્યુ, જામફળ અને સ્ટ્રોબેરી. આ તો ઘણા બધા ટેસ્ટ કર્યો છે, પણ આ જગ્યાએ ટેસ્ટ તો ચોક્કસથી કરવા જો, કંઈક ડિફરન્ટ વસ્તુ છે ને, કંઈક અલગ વસ્તુ છે. અને મારી ભાષામાં કહેવામાં જાય ને તો પાઇનેપલ એકદમ બેસ્ટ છે, એના 10 માંથી 10 છે.
બાકી બધું તો પાટણમાં જે પાઇનેપલ ની ફ્લેવર અહીંયા મળે છે એવી ક્યાંય મળતી નથી. ક્યાં બીજે ક્યાં નહીં મળે, કેમ કે અહીંયા પાઇનેપલ ના જે ટુકડા હોય છે ટુકડા કરીને એને નાખવામાં આવે. ઘણી ઘણી જગ્યા શું કે ચાઇન થી ગાડી દેતા ગાડી જ નાખે એટલે શું. હવે હું બધું મિક્સ કરીને દેશી ભાષામાં હલાવી હલાવી નાખો, ટેસ્ટ અલગ થઈ ગયો. એ જે હલી અલગ અલગ પીવાની મજા અલગ આપ્યો. સારું દોસ્તો, મને તો બહુ મજા આવી ગઈ. આ જગ્યાએ તમે આવજો અને આ જગ્યા આપણી કઈ છે એ કહી દો. તો પુલા સ્કૂલ ની આગળ અને હનુમાનજી નું મંદિર હે એની પેટ્રોલ પંપ ની એક્ઝેક્ટ ટાઈમ લઈને આવવાનો ને. ટાઈમ 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી નો હોય છે બરાબર. અને ટાઈમ લઈને આવજો, અડધી કલાક કલાક તો. હા, જીકે પુલા સ્કૂલ ની આગળ તમે ભીડ જોવો ને તો સમજી લેવાનું કે એકતા સોડા વાળા ના ત્યાં જો. બેસ્ટ માં તો 10 માંથી 10, બાકી તો નોર્મલ બધી. 7 અપ પુદીના ને જલજીરા. આજે તો આપણે પાર્ટી જ છે આજે. એમ પણ કમલેશભાઈ સોડા ના શોખીન એવું મેં સાંભળેલું હોય. સારી સોડા મળે ને તો પી રાખવાની મજા આવે, કારણ કે આ બધી વસ્તુ આપણી દેશની છે યાર. આપણા દેશની અંદર આ બધી વસ્તુ પીવામાં આવે ને. જોવો ખાલી પુદીનો. કોમ્બિનેશન બનાવી આવે છે આપણને તો એવું લાગશે કે આ જગ્યાએ કેવી મળતી, પણ જયારે તમે ખાલી પીવો એટલે પછી ખાવો પડશે તમને. એક અનોખી જ વસ્તુ છે બધી. બોલ મજા આવી ગઈ. અમારી એકતા છોડા છે. ઓકે, આ રેલવે સ્ટેશન વિસ્તાર છે એમાં અહીંયા વર્ષ સુધી રહી જાય છે બરોબર. અમારા ધંધાને 14 વર્ષ થઈ ગયા. હા, 14 વર્ષમાં એક જ ફ્લેવર એક જ ટેસ્ટ સેમ ટેસ્ટ, કોઈ ફેરફાર નહીં. બાકી સૌથી વધારે મને જે મજા આવી પાઇનેપલ ની, એમાં તમારું શું કહેવું છે? કારણ કે એ તો બીજી જગ્યા અમે પીએ છીએ એના કરતા હાઉ ડિફરન્ટ ને અલગ જ વસ્તુ હતી. એમાં સોળામાં બધી બહુ ઘણી બધી ડિફરન્ટ ફ્લેવર આવે છે જે તમે હજી પીધી નથી બરાબર. તમે એક એક કરીને ચેક કરી શકો છો. બધી અલગ અલગ ફ્લેવર આવશે, સારામાં સારી બધી. પાઇનેપલ જ છે જ અમારી, એ તો વર્ષ સુધી અમારી ચાલે જ છે, એ તો વન વે છે. બાકી ઘણી બધી બીજી ફ્લેવર આવે જે અમારે સારી ફ્લેવર ચાલે છે. ઓકે, ને પાઇનેપલ ની અંદર જે તમારું જે બીજી જગ્યા બધા લોકો જે ગાડી નાખતા હોય જે આ જ્યુસ બનાવતા હોય પછી એને ગાડી બધાને આપતા હોય, તમે ડાયરેક્ટ આવો છો જેથી કરીને લોકોને મજા આવે છે એના વિશે જ. એ પાઇનેપલ જેટલું અંદર બનેલું પડેલું એટલું પાઇનેપલ નું ક્રશ પકડે બરાબર, એનાથી પછી ટેસ્ટ આવે. તમે ગાડી લો તો ટેસ્ટ જતું રહે એનું. બાકી અમારે તો આખું નગર અંદર મૂકી છોડે એટલે ટેસ્ટ એનું પકડાઈ જાય એટલે નેચરલ વસ્તુ લોકો નેચરલ લાગે છે. કેટલા વાગે તમે આ ચાલુ કરો? અમે સાંજના 6:30-7 વાગે આસપાસ ચાલુ કરીએ છીએ. રાતે 12:30 વાગે 1 વાગે કોઈ નક્કી નહીં. વાહ, મને તો ખૂબ જ મજા આવી ગઈ આ જગ્યાએ યાર. સોડાનો ખજાનો જે ભંગાર સોડા પીવો તો ખાસ આવજો, કે જે ફ્લેવરનું નામ છે સોડા તો એકદમ જોરદાર છે. બાકી એ સોડા અને જે પાઇનેપલ સોડા એ તો પાઇનેપલ જ્યુસ એ તો ખાસ પીવાજો. સારું દોસ્તો, આપણે પાછા આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીને આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને પાટણની અંદર તમે આવો ને ત્યારે એકતા સોડાવાળા ત્યાં પીવા તો જરૂર જરૂરથી ખાલી જોવા આવજો. પીવા ના આવો તો કાંઈ નહીં, એકવાર જોઈને આવતા રહેજો. જો સારું લાગે તો મંગાવજો. બાકી આવી રીતના પાછા મળશું બીજા જ વિડીયોમાં. જય માતાજી, જય મોગલ, જય હિન્દ. કે આને કહેવાય છે કાઠિયાવાડી મેળો. હું પણ વિચારતો રહી છું, મેં કીધું કાઠિયાવાડી મેળો મીન્સ એવું તો શું છે કે તમે નહીં ખાધું કાઠિયાવાડમાં રહ્યો છો ને? તો કાઠિયાવાડ મેળાની અંદર એવું છે કે કાઠિયાવાડની અંદર વધારે અમારે વધારે ભરેલા શાક વધારે ખાતા હોય છે. બીજું તમને ખબર છે ભરેલા શાક અને તીખું વધારે ખાતા હોય છે. ગ્રેવીવાળું નહીં પણ અમારે જે આવી રીતના ડ્રાય હોય ને એ ખાતા હોય. ભરેલા જે રીંગણ રીંગણ ભરેલા છે, મરચાં ભરેલા છે, ભીંડા ભરેલા છે, ત્રણ વસ્તુ છે ને આપણે અને બટાકા અને ટામેટા ડુંગળી આખી ભરેલી આખી ડુંગળી અને જે કોન્સેપ્ટ એમનો પોતાનો આખો કોન્સેપ્ટ છે અને રીંગણ ભરેલા રીંગણ.